नमस्ते, गुजरात में शाला कॉलेजों क्यारे खुलशे? अरबी समुद्र नी अंदर अने बंगाल नी खाड़ी में एक एक वावाझोड़ उत्पन्न थयु छे, ए वावाझोड़ा नी असर गुजरात पर थशे के नहीं एनी माहिती, अने लग्न विधि माटे नवो निर्णय सरकार द्वारा जाहिर करवामां आव्यो छे एनी माहिती, अने आवनार 15 दिवस सुधी अमदावाद शहर नी अंदर रात्रि दरमियान लॉकडाउन कर्फ्यू रहेशे एनी माहिती, अने साथे राजकोट, वडोदरा अने सूरत नी अंदर लॉकडाउन कर्फ्यू नी केवी स्थिति रहेशे एमनी माहिती तमने आ वीडियो में जणावी। एटले दरेक माहिती तमने खूब ज उपयोगी बनशे, एटला माटे वीडियो ने अंत सुधी जोता रहेजो। अने गुजरातना जे पण मित्रों खिस्सू यूट्यूब चैनल नी अंदर नवा छे एने विनंती करी के खिस्सू यूट्यूब चैनल ने सब्सक्राइब करी लेजो, अने आवी वधारे माहिती माटे खिस्सूनी एप्लिकेशन ने पण प्ले स्टोर माथी डाउनलॉड करी लेजो, जेथी करीने अमने मोटिवेशन अने प्रोत्साहन मळतुं रहे अने अमे लोको आवा वीडियो तमारी माटे बनावता रहीए। जेमां सौथी पहेला अमदावाद जिल्लाना जिल्ला कलेक्टरे गईकाले एक जाहेरनामुं बहार पाड्युं हतुं, अने ए जाहेरनामानी अंदर माहिती आपेली हती के अमदावाद जिल्लानी अंदर 7 ડિસેમ્બર સુધી રાત્રિ દરમિયાન લોકડાઉન કર્ફ્યુ છે એ યથાવત રાખવામાં આવશે। એટલે મિત્રો, અમદાવાદ જિલ્લાની અંદર 9 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધી કર્ફ્યુ છે એ 7 ડિસેમ્બર સુધી લાગશે, અને આ કર્ફ્યુ દરમિયાન એસટી બસ સુવિધા હોય, એએમટીએસ હોય કે બીઆરટીએસ બસ સુવિધા છે એ પણ બંધ રાખવામાં આવશે। तो मित्रों, आज थी 15 દિવસ સુધી લોકડાઉન કર્ફ્યુ છે એ અમદાવાદ જિલ્લાની અંદર રહેશે, અને વાત કરીએ વડોદરાની, સુરતની અને રાજકોટની, તો ત્યાં પણ છેલ્લા 3 દિવસથી કોરોનાની પરિસ્થિતિ છે એ બગડતી જાય છે, એટલા માટે રાત્રિ કર્ફ્યુ છે એ ત્યાં પણ લંબાઈ શકે છે। જો કે સરકારે હજી કોઈ જાહેરાત નથી કરી અને ત્યાંના જિલ્લા કલેક્ટરો દ્વારા પણ કોઈ નવું જાહેરનામું છે એ બહાર પાડવામાં નથી આવ્યું, પરંતુ 1 અઠવાડિયા સુધી તો ત્યાં પણ રાત્રિ દરમિયાન કર્ફ્યુ છે એ યથાવત રહી શકે છે। ત્યાર પછી મિત્રો, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકારે કાલે ખૂબ જ અગત્યનો નિર્ણય છે એ લીધો હતો, અને એ નિર્ણયનો અમલ ગુજરાતની અંદર આજથી એટલે કે મંગળવારથી ચાલુ પણ થઈ જશે। જે નિર્ણય એવો છે કે લગ્નવિધિ હોય કે બીજી કોઈ પણ ઉજવણી હોય તો એ ઉજવણીની અંદર સ્થળની ક્ષમતાથી 50% લોકો છે એ હાજર હોવા જોઈએ, અથવા તો વધુમાં વધુ 100 વ્યક્તિની મર્યાદામાં છે એ કાર્યક્રમ તમે કરી શકશો। તો મિત્રો, સરકારે લગ્નવિધિ માટે પહેલાં 200 લોકોની છૂટ છે એ આપી હતી, પરંતુ આ છૂટ છે એ હવે ઘટાડી દીધી છે, અને હવે વધુમાં વધુ 100 લોકો છે એ ભેગા થઈ જશે અને લગ્નવિધિ હોય કે બીજી કોઈ પણ ઉજવણી હોય તો એ કરી શકશે। એટલે લગ્નવિધિ માટે વ્યક્તિ ની મર્યાદા છે એ હવે ઘટાડી દેવામાં આવી છે, અને ત્યાર પછી મૃત્યુના કિસ્સામાં એટલે કે અંતિમ વિધિ હોય કે ધાર્મિક બીજી કોઈ પણ વિધિ હોય તો એમાં પહેલા 100 વ્યક્તિને છૂટ આપવામાં આવતી હતી, પરંતુ એ છૂટ છે એ પણ ઘટાડવામાં આવી છે, અને હવે 50 લોકોની મર્યાદામાં છે એ આ પ્રસંગ કરવાના રહેશે। અને જે પણ જિલ્લાની અંદર રાત્રિ કર્ફ્યુ યથાવત છે એ જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન છે એ આવા પ્રસંગો કરવા ઉપર પ્રતિબંધ પણ લગાડવામાં આવ્યો છે। તો મિત્રો, આ નિર્ણય છે એનો અમલ પણ આજથી ગુજરાતની અંદર થઈ જશે, એટલે ખાસ તમારે ધ્યાનમાં રાખવું કે 100 લોકોની મર્યાદામાં છે એ તમે અન્ય પ્રસંગો છે એ કરી શકશો, અને મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ હોય કે ધાર્મિક વિધિ હોય તો એમાં 50 લોકોની મર્યાદા રહેશે, અને આ મર્યાદા ઉપર પણ તમારે ત્યાંના સ્થાનિક પોલીસો હશે એને જાણ કરવાની રહેશે, અને એ જાણ કરવા માટે એક ફોર્મ પણ સરકાર દ્વારા છે એ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, એ ફોર્મ ભરી અને તમારે ત્યાં છે એ જમા કરાવવાનું રહેશે। એ ફોર્મ મિત્રો તમને તમારા જિલ્લામાંથી જ મળી જશે, અથવા તો ખિસ્સુની એપ્લિકેશન છે એમાં પણ હું અપલોડ કરી દઈ, ત્યાંથી પણ તમે લોકો છે એ ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી મિત્રો, બંગાળની ખાડીમાં અને અરબ સાગરની અંદર એક એક વાવાઝોડું છે એ હાલ સક્રિય થઈ રહ્યું છે। મિત્રો, અહીંયા આપણું ગુજરાત છે, આ ભારતનો નકશો છે, આ છે એ બંગાળની ખાડી કહેવાય અને આ છે એ અરબી સમુદ્ર કહેવાય। તો મિત્રો, અરબી સમુદ્રની અંદર ગુજરાતથી ખૂબ જ નીચે અહીંયા ડિપ્રેશન છે એ સૌથી પહેલાં બન્યું હતું, અને ત્યાર પછી ધીમે ધીમે છે એ આ રીતે આગળ વધ્યું હતું, અને અત્યારે એ ડિપ્રેશન છે એ વાવાઝોડાની અંદર કન્વર્ટ થઈ ચૂક્યું છે, અને આજે એ સોમાલિયા દેશ સાથે પણ ટકરાઈ જશે। જો કે જેની સીધી અસર છે એ ગુજરાત ઉપર થવાની નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે હવામાન વિભાગે છે એ આગાહી કરી છે, અને માછીમારો છે એ દરિયો ખેડવા ન જાય એટલા માટે પણ સૂચના આપવામાં આવી છે, કેમ કે આ વાવાઝોડાનો કરંટ છે એ દરિયાની અંદર જોવા મળતો હોય છે, અને એને કારણે માછીમારોને નુકસાન છે એ પણ થઈ શકે છે, અને આ વાવાઝોડાનું નામ મિત્રો ગતિ છે એ આપવામાં આવ્યું છે। તો મિત્રો, અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડું તૈયાર થયું છે એની સીધી અસર ગુજરાત ઉપર કોઈ પણ થવાની નથી।
અને ત્યાર પછી મિત્રો બીજા વાવાઝોડાની વાત કરીએ તો બીજું વાવાઝોડું છે એ બંગાળની ખાડીથી ખૂબ જ નીચે એટલે કે હિન્દ મહાસાગર આજુબાજુ હાલ તૈયાર થઈ રહ્યું છે અને આ વાવાઝોડાના રસ્તાની વાત કરીએ તો તમે લોકો જોઈ શકો છો કે 23 તારીખના રોજ ડિપ્રેશનમાં હતું ત્યાર પછી 23 તારીખના રોજ 5.5 ડીપ ડિપ્રેશનની અંદર કન્વર્ટ થયું અને ત્યાર પછી 24 તારીખના રોજ સવારે વાવાઝોડું પણ બની ગયું એટલે કે સાયક્લોનિક સ્ટ્રોમ પણ બની ચૂક્યું છે અને ત્યાર પછી આજે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર રહેશે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર રહેશે અને 25 તારીખે એટલે કે મિત્રો આજે સાંજે અથવા તો 25 તારીખના રોજ તમિલનાડુ છે એની સાથે ટકરાઈ પણ જશે અને ત્યાર પછી આ વાવાઝોડું ફરીથી ડીપ ડિપ્રેશનની અંદર કન્વર્ટ થઈ જશે અને આ વાવાઝોડાનું નામ છે એ મિત્રો નિવાર આપવામાં આવશે તો મિત્રો આ વાવાઝોડાની અસર પણ ગુજરાત ઉપર સીધી થવાની નથી પરંતુ આ ડીપ ડિપ્રેશનની અંદર કન્વર્ટ થાય છે અને ત્યાર પછી આગળ વધી અને જો અરબી સમુદ્રની અંદર આવશે અને ફરી મોટું થશે તો આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો પણ આવી શકે છે પરંતુ એની માહિતી હું તમને આગામી દિવસોની અંદર જણાવી પરંતુ હાલ આ બંને વાવાઝોડાની અસર ગુજરાત ઉપર થવાની નથી અને મિત્રો આ બંને વાવાઝોડાના ઘેરાવાની વાત કરીએ તો ઘેરાવા પણ ખૂબ જ મોટા છે અને પવનની ઝડપની વાત કરીએ તો પવનની ઝડપ છે એ પણ 100 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે અથવા તો એનાથી વધારે પણ જોવા મળી રહી છે અને અરબી સમુદ્રની અંદર ગતિ વાવાઝોડું તૈયાર થવાને પગલે હવામાન વિભાગ તરફથી ગઈકાલે આગાહી પણ કરવામાં આવી હતી અને એ વાવાઝોડું છે એ મિત્રો 6 કલાકે 32 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું હતું અને જેના કારણે ગુજરાતની અંદર જાફરાબાદ વેરાવળ ઓખા પોરબંદર સલાયા વાડીનાર જામનગર બેરી રોજી સિક્કા અને જોડિયા બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ છે એ પણ લગાવવામાં આવ્યું છે જોકે હાલ દરિયો શાંત છે છતાં પણ 26 નવેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે તો મિત્રો તકેદારીના ભાગરૂપે આ સિગ્નલો છે એ ગુજરાતની અંદર લગાવવામાં આવ્યા છે પરંતુ આની સીધી અસર છે એ ગુજરાતની અંદર થવાની નથી ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર શાળા કોલેજો ક્યારે ખુલશે તો કાલે એક માહિતી મળી હતી સૂત્રોના માધ્યમથી કે ગુજરાત સરકાર છે ગુજરાત શિક્ષણ વિભાગ એ 15 ડિસેમ્બર સુધી શાળા કોલેજ ખોલવા માટે રાજી પણ નથી અને ગુજરાતના વાલીઓ છે એ પણ તૈયાર નથી અને ગુજરાતનું વાલી મંડળ છે એ પણ 15 ડિસેમ્બર સુધી શાળા કોલેજ ખોલવા માટે તૈયાર નથી એટલે મિત્રો ગુજરાતની અંદર 15 ડિસેમ્બર સુધી તો શાળા કોલેજો ખુલવાની નથી અને બની શકે છે કે 31 ડિસેમ્બર સુધી આ શાળા મોકૂફ રાખવાનો નિર્ણય છે એ પણ બંધ રહી શકે છે અને મિત્રો કાલે શિક્ષણ વિભાગ તરફથી એક મહત્વની માહિતી પણ આપવામાં આવી હતી કે ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ છે એની એક્ઝામની પરીક્ષા છે એ સમયસર લેવામાં આવશે અને એના ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ પણ જાન્યુઆરી મહિનાથી હાથ ધરી દેવામાં આવશે એટલે મિત્રો ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ છે એનું શૈક્ષણિક વર્ષ છે એ પણ આ વર્ષે બગડશે નહીં અને મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર 1 ડિસેમ્બરથી જે એક્ઝામો લેવાની હતી એટલે કે બીએની હોય બીકોમની હોય આ બધી એક્ઝામો છે એ પણ રદ રાખવામાં આવી છે મોકૂફ રાખવામાં આવી છે કઈ યુનિવર્સિટીની અંદર તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર મિત્રો 27 જેટલી પરીક્ષાઓ હતી જે દરેક પરીક્ષાઓ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે હાલ પૂરતી રદ રાખવામાં આવેલી છે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી એ પરીક્ષાઓ બંધ રહેશે તો મિત્રો આ હતી ખૂબ જ મહત્વની માહિતી આ માહિતી ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુક ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરજો જેથી કરીને એ લોકો જાણી શકે કે 15 દિવસ સુધી અમદાવાદની અંદર લોકડાઉન કર્ફ્યુ યથાવત રહેશે લગ્નવિધિ માટે અને અંતિમ સંસ્કાર વિધિ માટે જે નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે એ પણ એ લોકો જાણી શકે શાળા ક્યાં સુધી નહીં ખુલે એની જે માહિતી છે એ પણ જાણી શકે એસટી બસ વિભાગનો જે નિર્ણય છે એ પણ એ લોકો જાણી શકે એટલા માટે ખાસ આ વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આવી વધારે માહિતી માટે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને એપ્લિકેશનને પણ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો અને ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે વાવાઝોડાની અસર ગુજરાત ઉપર થવાની નથી આગામી દિવસોની અંદર જો એનો રસ્તો બદલાશે એટલે કે ટ્રેક બદલાશે અને ઘેરાવો મોટો થશે અને ગુજરાત ઉપર કંઈ અસર થશે તો એની માહિતી હું તમને આ ચેનલના માધ્યમથી 100% પહોંચાડી એટલા માટે ખાસ તમે લોકો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અત્યારે ગુજરાતના ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી માવઠું પણ થવાનું નથી અને વરસાદ પણ થવાનો નથી આગામી દિવસોમાં અપડેટ આવશે તો 100% જે રીતે અમે છેલ્લે તમને જણાવતા હતા એવી રીતે જણાવતા રહીશું આવજો જય જવાન જય કિસાન